नमस्कार डीबी लाइव न्यूज में आपनो स्वागत है। अत्यारे आपणे छीए धाबा डुंगरी त्रण रस्ता उपर। आजे धाबा डुंगरी एक तरफ पावागढ़, बीजी तरफ हालोल, अने अत्यारे पावागढ़ शक्तिपीठ में भक्तों घोड़ापूर एटली हदे उमटू है। दिवाळी पछी नवा वर्ष में महाकाली माताना दर्शन करवा माटे भक्तों समग्र गुजरात, महाराष्ट्र अने मध्यप्रदेश में आता होय छे। त्यारे अहींया आपणे दृश्यों में जोई रह्या छे कि सामे पावागढ़ देखाय छे अने ट्राफिक एटलू फूल छे कि ट्राफिक ने अहींया आ बाजु डाइवर्ट करवामां आवेलू छे धाबा डुंगरी थी वड़ा तलाव तरफ। અને દરેક જગ્યાએ આ ધાબા ડુંગરીમાં પણ અત્યારે જે પાર્કિંગ જે બનાવવામાં આવ્યું છે, ટેમ્પરરી પાર્કિંગ, જ્યાં લોકોના ઘરો હતા ત્યાં પાર્કિંગ કરવામાં આવ્યું છે અને બધું જ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે। રસ્તા ઉપર પણ જ્યાં જુઓ ત્યાં બંને સાઈડ ઉપર આપણને ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે। આમ પાવાગઢની અંદર અત્યારે જો દર્શન કરવા આવવાનું વિચારતા હોય તો અત્યારે ભારે ભીડનો સામનો કરવો પડશે અને તકલીફો પણ પડી શકે છે, કારણ કે રોજના 2 લાખ કરતાં વધારે ભક્તો અહીંયા પધારી રહ્યા છે દર્શન કરવા માટે। ત્યારે પાવાગઢની અંદર ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે, ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઉમટ્યું હોય એવું લાગી રહ્યું છે। અત્યારે આપણે ધાબા ડુંગરી 3 રસ્તા ઉપર છીએ અને ત્યાંના આ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છીએ કે શું પરિસ્થિતિ છે અહીંયા અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યાની। તો આ પાવાગઢ જનાર ભક્તોની ભીડ જોવા મળી રહી છે, અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને બધી જ બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો છે। પાર્કિંગો બધા ફૂલ થઈ ગયા છે, આ બધું જ પાર્કિંગ આપણે જોઈ રહ્યા છીએ ફૂલ થઈ ગયેલું નજરે પડી રહ્યું છે। એટલે હમણાં થોડા દિવસ આ વેકેશન ચાલે છે ત્યાં સુધી જો પાવાગઢ આવવાનું આયોજન કરતા હોય, પ્લાનિંગ કરતા હોય તો મુલતવી રાખવું જોઈએ અને થોડા દિવસ પછી શાંતિથી જો દર્શન કરવા માટે આવો તો સારી રીતે દર્શનનો લાભ મળશે એવું અમારું માનવું છે। જય માતાજી।